નમસ્કાર મિત્રો, હું જાદવ નરેન્દ્ર સર, અદિતિ અને અર્પી ગ્રુપ ઓફ સાયન્સ સ્કૂલ વતી તરફથી ધોરણ 11ની શુભ શરૂઆત કરવા જઈ રહ્યો છું. મારો સબ્જેક્ટ મેથ્સ છે અને આજે આપણે સ્ટાન્ડર્ડ 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેય, રિલેશન અને ફંક્શન એન્ડ ફંક્શન ની ચર્ચા આજે આપણે કરીશું. તો મિત્રો, સૌથી પહેલો ટોપિક છે આપણો ગણોનો કાર્ટેશિયન ગુણાકાર, કાર્ટેશિયન પ્રોડક્ટ ઓફ સેટ્સ. એની વ્યાખ્યા છે આપેલ અરિક્ત ગણો. તો મિત્રો, અહીંયા શબ્દ છે અરિક્ત ગણ. અરિક્ત ગણ એટલે ખાલી ન હોય તેવો ગણ, એમાં ઓછામાં ઓછો એક સભ્ય તો હોવો જ જોઈએ. તો એવા આપણે બે ગણ લીધા છે, P અને Q. ગણને હંમેશા કેપિટલ લેટર્સથી દર્શાવવામાં આવે છે. કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C, કેપિટલ D, કેપિટલ P, કેપિટલ Q, કેપિટલ R, કેપિટલ X, કેપિટલ Y, કેપિટલ Z એન્ડ સો ઓન. તો આપણે બે ગણ લીધા છે P અને Q, એનો કાર્ટેશિયન ગુણાકાર P ક્રોસ Q. એટલે મતલબમાં મિત્રો, કાર્ટેશિયન ગુણાકારની સંજ્ઞા છે P ક્રોસ Q. P અને Q એ આપણે લીધેલા બે અરિક્ત ગણ છે અને કાર્ટેશિયન ગુણાકાર માટે આપણે બે ગણની વચ્ચે ચોકડીનું ચિહ્ન કર્યું છે, એટલે કે ક્રોસનું ચિહ્ન કર્યું છે. તો મિત્રો, જ્યારે જ્યારે પણ બે ગણની વચ્ચે જ્યારે ક્રોસનું ચિહ્ન આવશે ત્યારે આપણે કહીશું ગણોનો કાર્ટેશિયન ગુણાકાર. ફરી એકવાર મિત્રો, જ્યારે પણ બે ગણની વચ્ચે ક્રોસ નું ચિહ્ન આવશે તો આપણે એને કહીશું બે ગણોનો કાર્ટેશિયન ગુણાકાર. તો કાર્ટેશિયન ગુણાકાર P ક્રોસ Q એ P અને Q ની તમામ ક્રમયુક્ત જોડનો ગણ છે. એટલે સૌથી પહેલા તો કાર્ટેશિયન ગુણાકાર એ પોતે ગણ છે, એટલે ગણને દર્શાવવા માટે આપણે છગડીયા કૌંસનો ઉપયોગ કરવાના છે. હવે એમાં આવશે શું? તો એમાં આવશે ક્રમયુક્ત જોડ. તો મિત્રો, ક્રમયુક્ત જોડને આપણે નાના કૌંસમાં દર્શાવીશું અને એમાં જોડ આવશે એટલે અહીંયા કોઈ એક ઘટક આવશે, પછી અલ્પવિરામ અને પછી બીજો ઘટક આવશે. આ રીતે જેને દર્શાવીશું એને કહેવાય ક્રમયુક્ત જોડ AB. અંગ્રેજીમાં કહીશું આપણે ઓર્ડર પેર A, B. તો મિત્રો, ક્રમયુક્ત જોડ નો ગણ એને કહીશું આપણે કાર્ટેશિયન ગુણાકાર. એટલે કે P ક્રોસ Q માં, P ક્રોસ Q એટલે મિત્રો P અને Q નો કાર્ટેશિયન ગુણાકાર. હવે આપણને બધાને ખબર છે કે કાર્ટેશિયન ગુણાકાર એ ગણ છે, એટલે ગણને દર્શાવવા માટે આપણે વાપર્યું છે અહીંયા છગડીયા કૌંસનું ચિહ્ન. હવે કાર્ટેશિયન ગુણાકારમાં શું આવવાનું છે? તો આપણને અગાઉ વ્યાખ્યામાં કહ્યું છે કે કાર્ટેશિયન ગુણાકારમાં આવશે ક્રમયુક્ત જોડ. ક્રમયુક્ત જોડને દર્શાવવા માટે આપણે નાના કૌંસનો ઉપયોગ કરીશું. તો એ પ્રમાણે અહીંયા લખ્યું છે ઓર્ડર પેર A, B. હવે ઓર્ડર પેર આપણે AB લીધી છે, પણ એ કયા નિયમનું પાલન કરે છે? તો મિત્રો, ઓર્ડર પેરનો પહેલો ઘટક હંમેશા પહેલા ગણમાંથી જ લેવો ફરજિયાત. મન ફાવે એમ ઓર્ડર પેર ન લઈ શકાય. ઓર્ડર પેરનો પહેલો ઘટક પહેલા ગણમાંથી અને ઓર્ડર પેરનો બીજો ઘટક બીજા ગણમાંથી, એટલે કે A belongs to P અને B belongs to Q. તો આ રીતે આપણે કાર્ટેશિયન ગુણાકાર વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. ફરી એકવાર મિત્રો, કાર્ટેશિયન ગુણાકારમાં શું આવશે? ઓર્ડર પેર આવશે. એ ઓર્ડર પેરનો પહેલો ઘટક હંમેશા પહેલા ગણમાંથી લઈશું અને બીજો ઘટક હંમેશા
બીજા ગણમાંથી લઈશું હવે જો p અને q કોઈ પૈકી કોઈ પણ ગણ ખાલી ગણ હોય એટલે કે p અને q બેમાંથી કોઈ એક ગણ જો ખાલી ગણ હશે તો p ક્રોસ q પણ ખાલી ગણ થાય એટલે કે p ક્રોસ q ઇક્વલ ટુ 5 ક્યારે બેમાંથી એક ખાલી ગણ હશે તો એટલે કે p ક્રોસ 5 તો હંમેશા આપણે જવાબ 5 મળશે 5 ક્રોસ q તો હંમેશા આપણે જવાબ 5 જ મળશે એટલે કે બેમાંથી કોઈ એક ગણ જો ખાલી ગણ હશે તો આપણને કાર્તિજે ગુણાકારે ખાલી ગણ મળશે ફોર એક્ઝામ્પલ આપણે સેટ p ઇક્વલ ટુ 1 2 3 સેટ q ઇક્વલ ટુ abc લઈએ હવે આપણે કાર્ટેશિયન પ્રોડક્ટ ઓફ ટુ સેટ એટલે કે p અને q નો કાર્તિજે ગુણાકાર મારે શોધવો છે તો p ની જગ્યા પર હું લઈશ p નો ગણ 1 2 3 ક્રોસ q ની જગ્યા પર હું q ના ઘટકો લઈશ abc મિત્રો કાળજી રાખજો હવે આપણે p માંથી પહેલો ઘટક a લઈશું અને એની ઓર્ડર પેર એટલે કે ક્રમયુક્ત જોડ q ના બધા ઘટક જોડે વારાફરતી લઈશું એટલે 1 ની પેર પહેલા આપણે a સાથે બનાવીશું ત્યારબાદ 1 ની પેર આપણે b સાથે બનાવીશું અને ત્યારબાદ 1 ની પેર આપણે c સાથે બનાવીશું એટલે કે ઓર્ડર પેર 1a ઓર્ડર પેર 1b ઓર્ડર પેર 1c આ જ પ્રમાણે હવે આપણે અહીંયા આગળ બીજો કોઈ ઘટક ન હોવાથી હવે 1 ને આપણે છોડી દઈએ અને બીજો ઘટક એટલે કે 2 ને આપણે ધ્યાનમાં લઈએ તો સેમ હવે ફરી પાછા આપણે બીજો ઘટક જે આપણે 2 લીધો છે એની ઓર્ડર પેર વારાફરતી આપણે abc સાથે બનાવીશું એટલે નવી ઓર્ડર પેર બનશે 2a ત્યારબાદ ફરી પાછા 2b અને ફરી પાછા 2c અને એ જ પ્રમાણે ફરી પાછા આપણે અહીંથી 3 લઈશું 3 અને 3 ની ઓર્ડર પેર આપણે વારાફરતી બધા ઘટકો જોડે બનાવીશું એટલે કે 3a 3b અને 3c તો મિત્રો આ કાર્તિજે ગુણાકારની અંદર થોડી બીજી એક્સ્ટ્રા નોંધ પણ છે તો એ નોંધનો આપણે અભ્યાસ કરીએ ફર્સ્ટ નોટ એમાં આપણને એવું કહેવામાં આવ્યું છે કે બે ક્રમયુક્ત જોડ સમાન છે જુઓ મિત્રો અહીંયા ઇક્વલ નું ચિહ્ન છે એટલે કે સમાન આ એક ક્રમયુક્ત જોડ છે આ બીજી ક્રમયુક્ત જોડ છે બંને ક્રમયુક્ત જોડ સમાન છે તો મિત્રો જો બે ક્રમયુક્ત જોડ સમાન હોય તો બંનેના અનુરૂપ ઘટકો પણ સમાન થાય એટલે કે પહેલા જોડે પહેલો ઘટક સમાન થાય અને બીજા જોડે બીજો ઘટક પણ સમાન થાય એટલે બંનેનો પહેલો પહેલો ઘટક એટલે કે a ઇક્વલ ટુ c અને બંનેનો બંને ઓર્ડર પેરનો બીજો ઘટક એટલે કે b ઇક્વલ ટુ d મિત્રો n ઓફ a નો અર્થ ગણ a ના સભ્યોની સંખ્યા m થાય છે અંગ્રેજીમાં એને વાંચી શકાય નંબર ઓફ સેટ a એટલે કે ગણ a ના સભ્યોની સંખ્યા n એટલે કે નંબર નંબર એટલે કે સંખ્યા ગણ a ના સભ્યોની સંખ્યા હવે મિત્રો જો ધારી લઈએ કે n ઓફ a ઇક્વલ ટુ x એટલે કે ગણ a ના સભ્યોની સંખ્યા x હોય ગણ b ના સભ્યોની સંખ્યા y હોય તો a ક્રોસ b ના સભ્યોની સંખ્યા કેટલી થાય તો મિત્રો એનું સૂત્ર છે n ઓફ a ક્રોસ b ઇક્વલ ટુ n ઓફ a ઇન્ટુ n ઓફ b એટલે કે n ઓફ a કેટલા ધાર્યા છે આપણે x n ઓફ b કેટલા ધાર્યા છે y એટલે કે a ક્રોસ b ના સભ્યોની સંખ્યા થશે xy આ આપણે શોર્ટ ક્વેશ્ચન ની અંદર આપેલા સૂત્ર પ્રમાણે ક્વેશ્ચન પૂછાઈ શકે છે હવે જો a અને b પૈકી કોઈ પણ ગણ અનંત હોય એટલે બેમાંથી કોઈ એક ગણ જો અનંત હોય તો a ક્રોસ b પણ અનંત ગણ થશે એ ઓબ્વિયસલી છે મિત્રો ચાલો હવે નોટ નંબર 4 n ઓફ a ઇક્વલ ટુ x તો ગણ a ના ઉપગણોની સંખ્યા 2 રેસ ટુ x થાય આ મિત્રો સૂત્ર છે જે આપણે યાદ રાખવાનું છે a ના સભ્યોની સંખ્યા કેટલી છે x તો ગણ a ના ઉપગણોની સંખ્યા કેટલી થશે તો એ સૂત્ર છે 2 રેસ ટુ x એટલે x કોણ છે તો તમારે જે ગણના ઉપગણો શોધવા છે જે ગણના ઉપગણો શોધવા છે એ ગણના સભ્યોની સંખ્યા x છે જેને આપણે 2 ના ઘાતમાં લખવાની છે 2 હંમેશા ફિક્સ રહેશે અને ઉપર 2 નો ઘાત વારા ફરતી બદલાયા કરશે એટલે જે ગણના ઉપગણો શોધવાના હોય એ ગણના સભ્યોની સંખ્યા આપણે અહીંયા x તરીકે લખવાની રહેશે ફોર એક્ઝામ્પલ a ઇક્વલ ટુ 1 2 5 એટલે કે અહીંયા ગણ a ના સભ્યોની સંખ્યા કેટલી છે મિત્રો
एक बे अने त्रण तो टोटल सभ्य संख्या अहीं त्रण छे तो गण एना उपकरणोनी संख्या केटली थशे 2 तो फिक्स ज छे x नी जग्या पर शुं आव्युं मित्रो अहीं 3 तो 2^3 અને 2^3 એટલે શું લખાય 2 × 2 × 2 એટલે કેનો આન્સર આવશે 8 મિત્રો તમને પ્રશ્ન પણ એવો થાય કે ગણ એના ઉપગણો કેવા હશે તો મિત્રો અગાઉ તમે ધોરણ 9 અને 10 માં શીખીને આવ્યા છો તો ગણ એના ઉપગણો ખાલી ગણ અને ગણ પોતે એ તો હંમેશા દર વખતે હોય છે જ હવે શું કરીશું ગણ એના ઉપગણો જો લખવા હોય તો દરેકનો પહેલા આપણે એકાકી ગણ લઈ લઈએ એટલે ફક્ત એક સભ્ય ધરાવતો ગણ એટલે ત્રણે ત્રણ ઘટકો આપણે છગડીયા કૌંસમાં અલગ અલગ લખી નાખીએ એટલે આ થઈ ગયા એકાકી ગણ હવે માત્ર બે સભ્યો ધરાવતા ગણ લઈએ બે સભ્યો એમાં પહેલી પેર બનાવીશું આપણે 1 થી એટલે 1 2 અને 1 5 1 2 અને 1 5 મિત્રો એ જોડ નથી બનાવવાની આ ક્રમયુક્ત જોડ નથી ફક્ત આપણે સભ્યો એટલે કે ઘટકો લખી રહ્યા છે ત્યારબાદ 1 ની અહીંયા ઘટકો બની ગયા એટલે હવે 2 સાથે લઈશું તો 2 અને 5 એ આપણને છેલ્લો પેર મળશે મિત્રો અહીંયા તમે સભ્ય સંખ્યા ગણો કુલ કેટલા ઉપગણો બન્યા 1 2 3 4 5 6 7 ને 8 તો અહીંયા પર તમે જોઈ શકો છો કે ગણ એના ઉપગણ કેટલા મળવા જોઈએ 8 જે આપણને અહીંયા 8 મળ્યા છે પાંચમી નોંધ a ક્રોસ ક્રોસ a એટલે કે અહીંયા કાર્ટેશિયન ગુણાકાર અને ફરી પાછળનો કાર્ટેશિયન ગુણાકાર તો અહીંયા ત્રણ ગણ લીધા છે તો આપણે અહીંયા ઓર્ડર પેરની જગ્યાએ અહીંયા બોલીશું આપણે ઓર્ડર ટ્રિપલેટ એટલે કે ત્રણ ઘટકો આવશે અહીંયા 1 2 અને 3 અને ત્રણે સેમાં હશે તો અહીંયા a એ કેપિટલ a માં છે b એ કેપિટલ b માં અને c એ પણ કેપિટલ a માં છે એટલે પહેલો ઘટક પહેલા ગણમાં બીજો ઘટક બીજા ગણમાં ત્રીજો ઘટક ત્રીજા ગણમાં અહીંયા લખ્યું છે a b c બિલોંગ્સ ટુ a તો અહીંયા મિત્રો a b c ને ક્રમયુક્ત ત્રય અથવા ત્રિપુટી અથવા ત્રેલું કહે છે અંગ્રેજી વર્ડ છે એનો ટ્રિપલેટ મિત્રો તો આ થઈ આપણી ચેપ્ટર 2 ના સ્ટાર્ટિંગ ની સ્વાધ્યાય 1.1 ગણવા પહેલાની નોંધ તો મિત્રો આ નોંધનો ઉપયોગ કરીને હવે આપણે એક્સરસાઇઝ 2.1 માં જે એક્ઝામ્પલ છે એક્સરસાઇઝના એક્ઝામ્પલ આપણે ગણવા માટે પ્રયત્ન કરીશું પણ એની પહેલા આપણે શીખીશું ઇલ્યુસ્ટ્રેશન એટલે કે ઉદાહરણ એટલે નોંધ શીખ્યા પછી હવે ઉદાહરણો કે ઇલ્યુસ્ટ્રેશન શીખીશું અને એ ઇલ્યુસ્ટ્રેશન હું તમને શીખવાડ્યા પછી તમે એક્સરસાઇઝ 2.1 ના સમ તમે ઘરે બેઠા જાતે કરી શકવાના છો તો મિત્રો હવે ધ્યાનથી ઇલ્યુસ્ટ્રેશન નો અભ્યાસ તમે અહીંયા કરો ઇલ્યુસ્ટ્રેશન 1 એટલે કે એક્ઝામ્પલ 1 જો ઓર્ડર પેર માં x+1, y-2=31 તો x અને y ની કિંમત શોધો મિત્રો અહીંયા બે ક્રમયુક્ત જોડ આપણને આપેલી છે બંને ક્રમયુક્ત જોડ સમાન છે એનો મતલબ એ થાય કે બંને ક્રમયુક્ત જોડના અનુરૂપ ઘટકો સમાન થશે એટલે કે ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક બરાબર બીજી ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક એટલે બંનેની સરખામણી કરીએ આપણે x+1=3 હવે ઓર્ડર પેરનો બીજો ઘટક અને અહીંયા પણ બીજો ઘટક એ બંનેની સરખામણી કરીએ એટલે કે y-2=1 હવે આ +1 ને આપણે આ સાઈડ લઈશું એટલે -1 થશે આ -2 ને આપણે આ સાઈડ લઈશું એટલે +2 થશે 3-1=2 1+2=3 તો આ રીતે આપણને x ને y ની કિંમત મળી ગઈ મિત્રો ગણતરી તો સરળ છે સૌથી અગત્યનો મુદ્દો આપણો એ છે કે જો બે ક્રમયુક્ત જોડ સમાન હોય તો એના અનુરૂપ ઘટકો સમાન થાય છે એટલે પહેલી ક્રમિક જોડનો પહેલો ઘટક અને બીજી ક્રમિક જોડનો પહેલો ઘટક બંને સમાન થાય એ પ્રમાણે પહેલી ક્રમિક જોડનો બીજો ઘટક અને બીજી ક્રમિક જોડનો બીજો ઘટક એ બંને સમાન થાય અને એ રીતે સરખામણી કરીને આપણે અજ્ઞાત સંખ્યાઓ x અને y ની કિંમત શોધી શકીએ છીએ એક્ઝામ્પલ નંબર 2 જો p = સેટ ની અંદર a b c અને q = r તો p ક્રોસ q અને q ક્રોસ p શોધો શું આ બે કાર્ટેશિયન ગુણાકાર સમાન છે પહેલા મિત્રો શોધીશું આપણે p ક્રોસ q તો p ક્રોસ q = પહેલા આપણે સેટ p ની જગ્યા પર ગણ p ના ઘટકો લખીશું યાદીની રીતે એટલે કે a b c ક્રોસ ત્યારબાદ જે ગણ q છે
એને આપણે યાદી રીતે લખીશું સેટ માં 8 હવે મિત્રો આપણે અગાઉ મે તમને શીખવાડ્યું છે કાર્તિજીય ગુણાકાર માટે પહેલા ગણમાંથી પહેલો ઘટક લઈશું અને એની પેર બનાવીશું ઓર્ડર પેર બનાવીશું કાર્તિજીય ગુણાકાર આવે એટલે હંમેશા આપણે ઓર્ડર પેર બનાવીશું અને ઓર્ડર પેર બનાવવા માટે આપણે નાના કૌંસનો ઉપયોગ કરવાનો છે અને વચ્ચે આપણે અલ્પવિરામ કરવાનો છે તો પહેલી ઓર્ડર પેર બનશે એ આર જોઈ શકો છો ત્યારબાદ બીજી પેર બનશે બી આર વચ્ચે મિત્રો અલ્પવિરામ કરવાનું ભૂલશો નહીં અને ત્રીજી પેર બનશે સી આર વચ્ચે મિત્રો અલ્પવિરામ આવશે એ પ્રમાણે હવે Q ક્રોસ P શોધીએ Q ક્રોસ P તો મિત્રો અહીંયા પહેલો ઘન આ વખતે Q આવ્યો છે તો Q ની જગ્યા પર આપણે Q ના ઘટકો લખીશું તો Q ના ઘટકો છે સેટ માં R એટલે કે સેટ માં જે ઘન માં R ક્રોસ હવે P સેકન્ડ નંબર માં આવ્યો છે તો P ના ઘટકો લખીશું આપણે A, B, C ફરી પાછા ઓર્ડર પેર બનાવીશું પણ આ વખતે આપણે પહેલો ક્રમયુગ જોડનો પહેલો ઘટક લઈશું R R ની પેર બનાવીશું A સાથે તો પહેલી પેર બની R A બીજી પેર બનાવીશું R B અને ત્રીજી પેર બનાવીશું R C મિત્રો જોઈ શકો છો કે ઓર્ડર પેર માં AR અને ઓર્ડર પેર માં RA બંને સમાન છે નહીં કારણ કે અહીંયા A પ્રથમ સ્થાને છે અહીંયા A બીજા સ્થાને છે એનો મતલબ કે P ક્રોસ Q અને Q ક્રોસ P સમાન નથી એટલે મિત્રો કાળજી ખાસ રાખવાની છે एग्जांपल नंबर 3 એટલે કે ઇલ્યુસ્ટ્રેશન નંબર 3 ઉદાહરણ નંબર 3 જો સેટ A ઇક્વલ ટુ 1 2 3 સેટ B ઇક્વલ ટુ 3, 4 અને સેટ C ઇક્વલ ટુ 4, 5, 6 તો નીચેના ગણ શોધો નીચેના ગણ શોધો મિત્રો આ પણ તમે ધોરણ 9 અને 10 માં શીખીને આવ્યા છે ટોટલ એની અંદર 4 એક્ઝામ્પલ છે એમાં પહેલો એક્ઝામ્પલ લઈશું આપણે A ક્રોસ B છેદ C તો મિત્રો હંમેશા આપણે આ પ્રકાર દાખલામાં સૌથી પહેલા કૌંસમાં જે પદ આપેલું છે એ સૌથી પહેલા શોધીશું એટલે કે પહેલા નંબરના દાખલામાં કૌંસમાં આપણે B છેદ C આપ્યો છે તો સૌથી પહેલા આપણે એને શોધીશું બીજા નંબરનો દાખલો આપણને આપે છે જુઓ અહીંયા એમાં કૌંસની અંદર આપ્યું છે A ક્રોસ B અને કૌંસની અંદર આપ્યું છે A ક્રોસ C તો આ દાખલો બનતા પહેલા આપણે A ક્રોસ B ને અને A ક્રોસ C ને શોધીશું તો મિત્રો આપણે યાદ રાખીશું કે જ્યારે જ્યારે કૌંસ આવે તો કૌંસના કન્ટેન્ટને સૌથી પહેલા શોધવા માટે પ્રયત્ન કરીશું તો કૌંસની અંદર છે અત્યારે B છેદ C તો B ની જગ્યા પર B ના આપણે ગણ સભ્યો લખીશું B ના સભ્યો જોઈ શકો છો તમે અહીંયા કેટલા છે 3 અને 4 ત્યારબાદ સોરી મિત્રો અહીંયા મારે ભૂલ થઈ છે છેદ ગણ છે અહીંયા એટલે મારે અહીંયા છેદ ગણ લખવું પડશે છેદ હવે સી ના ઘટકો કયા છે 4 5 6 તો 4 5 6 મિત્રો છેદગણનો મતલબ એવો થાય છે કે બંને ગણમાં જે સમાન સભ્ય હોય એ આપણે જવાબની અંદર લખવાનો છે તો બંને ગણમાં સમાન સભ્ય છે 4 તો આપણો આન્સર આવશે 4 હવે જે આપણે શોધવું છે એ લખીએ A ક્રોસ B છેદ C A ક્રોસ B છેદ C સેટ A ની જગ્યા પર A ના ઘટકો લખીશું 1 2 3 ક્રોસ B છેદ C આપણે હમણાં શોધ્યો 4 તે 4 લખીશું મિત્રો કાર્તિજીય ગુણાકાર બધાને ખબર છે હવે અહીંયાથી 1 લઈશું અને 4 સાથે પેર બનાવીશું એટલે કે 1 4 2 4 અને 3 4 જે અહીંયા તમે જોઈ શકો છો સેકન્ડ એક્ઝામ્પલ છે A ક્રોસ B છેદ A ક્રોસ C તો મિત્રો સૌથી પહેલા કૌંસ શોધીશું આપણે એટલે કે A ક્રોસ B અને A ક્રોસ C ચલો A ક્રોસ B શોધીશું તો પહેલા આપણે ગણ A ના ઘટકો લખીશું 1 2 3 ક્રોસ ત્યારબાદ લખીશું ગણ B ના ઘટકો 3 4 મિત્રો વારા પરથી પેર બનાવીશું આપણે 1 3 1 4 2 3 2 4 જોઈ શકો છો તમે એ પ્રમાણે પછી 3 3 3 4 3 3 3 4 અને આપણે નંબર 1 મારી A ક્રોસ C ફરી સેમ એની જગ્યા પર ગણ A ના ઘટકો 1 2 3 પછી ક્રોસ એટલે કાર્તિજીય ગુણાકાર C ની જગ્યા પર C ના ઘટકો 4 5 6 મિત્રો પેર બનાવીશું અહીંથી 1 લઈશું 1 ની પેર બધા સાથે બનાવીશું 4 5 અને 6 જોડે એટલે કે 1 4 1 5 અને 1 6 જોઈ શકો છો મિત્રો એ પ્રમાણે આપણે 2 ની પણ પેર બનાવીશું હવે જે શોધવાનું છે તે લખીએ આપણે A ક્રોસ B છેદ A ક્રોસ C એટલે કે મિત્રો નંબર 1 અને નંબર 2 એનો આપણે છેદગણ લેવાનો છે છેદગણ એટલે બંનેમાં સમાન સભ્યો હોય તે તો મિત્રો બંને માં તમે જુઓ તો 1 4 અહીંયા પણ છે 1 4 અહીંયા પણ છે જેટલે આપણે આન્સર ની અંદર આવશે
ફરી 2 4 2 4 આપણને અહીંયા પણ દેખાય છે a ક્રોસ b માં અને a ક્રોસ c માં પણ આપણને 2 4 દેખાય છે એટલે આપણો આન્સર ની અંદર 2 4 આવશે અને ત્યારબાદ 3 4 3 4 આપણને a ક્રોસ b માં પણ દેખાય છે અને a ક્રોસ c માં પણ આપણને 3 4 દેખાય છે એટલે આપણો આન્સર માં 3 4 પેર આપણી આવશે થર્ડ નંબર a ક્રોસ b યોગ c તો મિત્રો અહીંયા કૌંસની ક્રિયા છે પહેલી b યોગ c તો સૌથી પહેલા આપણે b યોગ c ને શોધીશું b યોગ c શોધવા માટે પહેલા આપણે b ના ઘટકો લખીશું 3 4 યુગન એટલે કે યુનિયન ત્યારબાદ આપણે c ના ઘટકો લખીશું 4 5 6 અને મિત્રો બધાને ખબર છે કે યોગગણ એટલે તમામ ઘટકો લખવાના છે છેદગણ એટલે કે ઇન્ટરસેક્શન માં આપણે ફક્ત સમાન સભ્યો લખીએ છે જ્યારે યોગગણ એટલે કે યુનિયન માં આપણે બધા જ ઘટકો લખવાના છે એટલે કે 3 4 હવે 4 આપણે ફરિયાદ રિપીટ થાય છે એટલે આપણે એક જ વખત લખીશું 3 4 5 એન્ડ 6 તો મિત્રો આ થઈ ગયો આપણો b યોગ c હવે આપણે જે શોધવું છે તે લખીએ a ક્રોસ b યોગ c a ક્રોસ b યોગ c તો સૌથી પહેલા આપણે ગણ a ના ઘટકો લખીશું 1 2 3 ક્રોસ હવે b યોગ c ના ઘટકો લખીશું 3 4 5 6 મિત્રો અહીંયાથી હવે 1 લઈશું કાર્તિક જે ગુણાકાર આવી ગયો છે 1 લઈશું બધા ઘટકો જો વારાફરતી પેર બનાવીશું એટલે કે 1 3 1 4 1 5 અને 1 6 તમે જોઈ શકો છો એ પ્રમાણે આપણે 2 અને 3 ની પર પેર બનાવીશું ચોથો એક્ઝામ્પલ છે આપણો a ક્રોસ b યોગ a ક્રોસ c એ આપણે શોધવાનું છે તો મિત્રો આપણે અગાઉ પરિણામ 1 અને 2 માં પરિણામ 1 માં આપણે જોઈ ગયા છે a ક્રોસ b પરિણામ 2 માં આપણે જોઈ ગયા છે a ક્રોસ c તો આપણે ફરીથી નહીં શોધીએ હવે એ જ બે પરિણામનો આપણે ઉપયોગ કરીને આપણે એનો યોગગણ લખી નાખીએ અને મિત્રો બધાને ખબર છે યોગગણ એટલે a ક્રોસ b માં જેટલા પણ પેર હશે અને a ક્રોસ c માં પણ જેટલી પેર હશે બધી જ પેર આપણે આની અંદર લખવાની છે જે પેર ડબલ વાર આવશે એને આપણે એક જ વખત લખીશું ઓકે મિત્રો આપણે આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 4 એટલે કે ઇલ્યુસ્ટ્રેશન નંબર 4 ઉદાહરણ નંબર 4 જો p ઇક્વલ ટુ 1 2 તો p ક્રોસ p ક્રોસ p શોધો મિત્રો અહીંયા આપણે ટ્રિપ્લેટ શોધવાનું છે તો સૌથી પહેલા આપણે p ક્રોસ p શોધી લઈએ p ક્રોસ p કાતો આગળનો કાતો પાછળનો કોઈ ફરક નથી પડતો તો પહેલા p ક્રોસ p શોધી લઈએ તો p ની જગ્યા પર p ના ઘટકો લખીએ 1 2 ક્રોસ ફરી p ના ઘટકો લખીએ 1 2 હવે વારા પરથી આપણે ઓર્ડર પેર બનાવી દઈશું મિત્રો એ પ્રમાણે 1 1 1 2 2 1 અને 2 2 હવે ફરી p ક્રોસ p ક્રોસ p તો મિત્રો આ p ની જગ્યા પર આપણે 1 2 લખીએ ક્રોસ હવે p ક્રોસ p તો p ક્રોસ p આપણે અગાઉ શોધેલો છે ઉપર 1 1 1 2 2 1 અને 2 2 હવે મિત્રો અહીંયાથી 1 લઈશું અને બધા જોડે પેર બનાવીશું પણ મિત્રો આ 1 ને આપણે આગળ લખીશું કારણ કે કાર્તિક જે ગુણાકારના આગળના ગણમાં છે તો 1 આપણે આગળ લખીશું તો આ 1 1 તો લખ્યા પરંતુ આ 1 ને આપણે આગળ રાખ્યા છે એ પ્રમાણે આપણે 1 2 તો લખ્યા છે પરંતુ આ 1 ને આપણે આગળ રાખ્યા છે 2 1 ને લખ્યા છે પરંતુ મિત્રો આ 1 ને આપણે આગળ રાખ્યા છે 2 2 લખ્યા છે પરંતુ આપણે આ 1 ને મિત્રો આગળ રાખ્યા છે એ જ પ્રમાણે હવે 2 લઈશું અને આપણે પેર બનાવી લઈશું આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 6 જો a ક્રોસ b ઇક્વલ ટુ કર્લી બ્રેકેટ એટલે કે છગડીયા કૌંસમાં ઓર્ડર પેર p q ઓર્ડર પેર માં p r m q m r તો a અને b શોધો તો મિત્રો અહીંયા a અને b શોધવો છે એટલે ગણ a અને b માં કયા ઘટકો છે એ શોધવાના છે તો મિત્રો a ક્રોસ b એનો મતલબ કે અહીંયા જેટલી પણ ઓર્ડર પેર હશે એનો પહેલો ઘટક હંમેશા ગણ a માં જ છે જે આપણે વ્યાખ્યામાં અગાઉ ભણીને આવ્યા છે અને ઓર્ડર પેરનો જે બીજો ઘટક છે એ હંમેશા બીજા ગણમાં છે તો ગણ a શોધવો હોય તો પ્રથમ ઘટકોનો ગણ તો જેટલા પણ ઘટકો છે અહીંયા એના પ્રથમ જેટલી પણ ઓર્ડર પેર છે એનો પ્રથમ ઘટક લઈ લઈએ તો પ્રથમ ઘટક છે અહીંયા p બંનેમાં સમાન છે ત્યારબાદ અહીંયા m એટલે ગણ a બની ગયો છે p m ત્યારબાદ ગણ b બીજા ઘટકોનો ગણ એટલે ઓર્ડર પેરનો જે બીજો ઘટક છે અહીંયા q અને r q અને r ફરી q અને r તો રિપીટ થાય છે તો મિત્રો આજના લેક્ચરમાં મેં જે કંઈ પણ તમને ઉદાહરણ શીખવાડ્યા છે એના આધારે તમે એક્સરસાઇઝ 2.1 કરી શકશો એક્સરસાઇઝ 2.1 હું તમને પીડીએફ ફાઈલ કરીને ગ્રુપની અંદર મોકલી દઈશ તમે એ એક્સરસાઇઝના સમ તમે સોલ્વ કરજો એવી હું આશા રાખું છું આભાર